સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા છે. જિલ્લામાં અનેક સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સુરત જિલ્લાના કડોદરા તેમજ પલસાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પલસાણા પંથકમાં રાત્રિ દરમિયાન 3 ઇંચથી વધુ વરસાદ પડતા મુખ્ય માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદને પગલે નોકરી ધંધાએ નીકળતા વાહન ચાલકોની હાલત સૌથી વધુ કફોડી થઈ જવા પામી હતી. જિલ્લામાં નીચાણવાળા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા વધુ એક વખત જોવા મળી હતી. જિલ્લામાં કામરેજ, કડોદરા અને પલસાણા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કડોદરા બ્રિજ નજીકના બંને સર્વિસ રોડ ઉપર 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. તો બીજી તરફ સર્વિસ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ખાડાના કારણે કેટલાક વાહનો પલટી જતા બચી ગયા હતા. તો બીજી તરફ અંત્રોલી ઓવાડિયાર ખાડી પુલના ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવા હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.